સુરત જિલ્લાના એક ગામના સરપંચની અનોખી પહેલ જોવા મળી છે. આખા ગામના દર ત્રીજે દિવસે આખા ગામને સેનિટાઈઝ કરી રહ્યા છે, તેમજ ગામ માટે 200 જેટલી અનાજની કીટ તૈયાર કરવામાં આવી. ગામમાં કોઈ પણ વ્યક્તિ શાકભાજીની ખરીદી કરવા માટે પણ ગામ બહાર ન જાય તે માટે આખા ગામનું શાકભાજીની વ્યવસ્થા પણ સરપંચે નવયુવાનો સાથે રહી જાતે કરે છે. COVID-19 કોરોના વાયરસને આખા વિશ્વને ભરડામાં લીધું છે ત્યારે ભારત સહિતના મોટાભાગના દેશમાં લોકડાઉન ઘોષિત કરવામાં આવ્યું છે, ત્યારે ગુજરાત રાજ્યના દરેક સરપંચને ગામમાં વાયરસના સંક્રમણને રોકવા માટે પોતાને યોગ્ય લાગે એ મુજબની ગામમાં વ્યવસ્થા કરવાની વિશેષ સત્તા આપવામાં આવી છે. ત્યારે જો વાત કરીએ તો સુરત જિલ્લાના પલસણા તાલુકા ખાતે આવેલ હરિપુરા ગામનો તો ગામના સરપંચે જ વકીલાત વ્યવસાય સાથે સંકળાયેલા યોગેશભાઈ પટેલે કોરોના વાયરસ જેવી મહામારીથી બચવા આખા ગામને એકવારમાં 600 લીટર સેનિટાઈઝ વડે 16 દિવસમાં 8 વખત સેનિટાઈઝ કરવામાં આવ્યું છે, તેમજ ગામમાં કોરોના જેવી બીમારીની મહામારીના ભરડામાં ગામ આવી ન જાય તે માટે ગામમાં પ્રવેશતા 3 જેટલા રસ્તાઓ બંધ કરી ગામમાં રહેલ સીસીટીવીની મદદથી ગામમાં કોઈ વ્યક્તિ પ્રવેશ ન કરે તેની દેખરેખ રાખે છે, અને ત્યારે ગામમાં દરેક ત્રીજા દિવસે આખા ગામને સેનિટાઈઝ કરવામાં આવે છે. હું સરપંચ શ્રી ગ્રામ પંચાયત હરિપુરા યોગેશ ગુણવંતલાલ પટેલ મારું નામ છે. હાલના કોરોના વાયરસ લોકડાઉનના મહામારીના જે સૂચનો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે દેશને ફરમાવેલ છે, જેનું ચુસ્તપણે આપણે પાલન કરતા આવેલા છીએ, તે રીતે મારું ગામ પણ પૂરેપૂરું સમર્થન લોકડાઉનમાં સહકાર આપી રહ્યું છે. સેવાના ભાગરૂપે અમે ગ્રામ પંચાયત તંટોળ મહેનત કરીને ગ્રામજનો ગામથી બહાર ન જાય અને એને પબ્લિકોનું લોક સંક્રમણ ભેગું ન થાય જેનું આદેશનું પૂરેપૂરું પાલન મારા ગ્રામજનો કરી રહ્યા છે. તેઓની માંગને વર્તીને અમોએ એમને જે રોજિંદા વપરાશ માટે જે શાકભાજી વિતરણ છે, મેડિસિન છે, એવી જરૂરિયાતો હોય તેવા સંજોગોમાં અમે એમના વોટ્સઅપ ઉપર મોબાઈલથી ઓર્ડર લઈએ છીએ અને ગામની અંદર સેવા પૂરી પાડીએ છીએ, જેથી કરીને ગ્રામજનોને ગામથી બહાર જવાનો જે કોઈ બીમારીનો ભોગ ન બને તેનો ખ્યાલ રાખીને શુભ આશયથી અમે આ કામકાજ આડરેલું છે. એટલે ગામમાં કોઈ ફેરિયાને પણ નહીં આવવા દેવાના અને તમે જ પોતે એકલો એટલે ગામમાં કોઈ મહામારીનો ગામથી બહારથી કોઈ વ્યક્તિઓ આવે કયા પ્રકારના એમના જે વર્તણો હોય એમની જે હલનચલન હોય એના ઉપર ખોટી શંકા ઉપસ્થિત થાય એવા સંજોગોને ધ્યાનમાં રાખીને અમોએ સીધું શાકભાજીનું વિતરણ પણ અમારા ગામની અંદર જ અમે કરાવેલું છે. સીધું અમે એપીએમસી માર્કેટથી ત્યાંથી કાયદેસરની પરવાનગી લઈને ગામજનોના ઓર્ડર મુજબ અમે શાકભાજી મંગાવીએ છીએ, જે શાકભાજીનું વિતરણ ઘરે ઘરે જઈને અને જરૂરિયાતમંદોને તેમના ઓર્ડર મુજબ અમે પૂરું પાડીએ છીએ. રોજ કેટલું શાકભાજી મંગાવો? રોજ આશરે માનો કે 100-150 કિલો જેટલું શાકભાજી અમારા લોકલ જે હડપટીઓ છે એમના માટે જાય છે અને ઉજળિયાતો માટે પણ 100-1 કિલો જેટલું શાકભાજી વિતરણ કરાય છે. હવે આ જે ગામ છે હરિપુરા ગામ, એમાં સેનિટાઈઝરનું તમે કામ કરો છો, તો સ્વબંધરે કરો છો કે પછી પંચાયત? ના, એમાં સરપંચશ્રીને એવી કોઈ જોગવાઈ નથી કે સ્વભંડોળ કે ગ્રામ પંચાયતની ગ્રાન્ટમાંથી એનો ખર્ચ કરવામાં આવે. સરપંચશ્રીએ ખુદ ગામની એક અગત્યની મહામારીને ભોગથી બચાવવા માટે એક લાગણી વ્યક્ત કરીને સ્વખર્ચે સરપંચશ્રીએ પોતાના સેનિટાઈઝર જે ગામની અંદર છંટકાવ કરીએ છીએ. આજે મને ખૂબ જ ગર્વ થાય છે કે મારા ગામની અંદર આજે 8મા તબક્કાનું સેનિટાઈઝર ચાલુ છે અને આજ દિન સુધીમાં અમે 7 તબક્કા પૂરા કરી ચૂકેલા છીએ. સેનિટાઈઝરના તબક્કા વાઇઝ છંટકાવ કરવાથી કોરોના વાયરસના જે અણુઓ છે જો કદાચ હવામાં ફેલાતા હોય તો એનો સદંતર નાશ થાય છે એવું મારું માનવું છે. ત્યારે બીજી તરફ ગામમાં કોઈ પણ વ્યક્તિ આવશ્યક સેવા જેવી કે શાકભાજી તેમજ અનાજ જેવી વસ્તુઓ માટે ગામની બહાર નહીં જાય અને કોઈ ફેરિયાઓને ગામની અંદર નહીં આવે તે માટે સરપંચે સૌપ્રથમ પહેલા ગામમાં સર્વે કરી આખા ગામની શાકભાજીની જરૂરિયાતનું લિસ્ટ બનાવે છે અને સુરત એપીએમસી માર્કેટમાંથી શાકભાજીની ખરીદી કરી લાવી આખા ગામને પૂરી પાડવામાં આવે છે. આમ યુવાનો સરપંચ સહિતના સાથીદારો કામગીરીમાં આસપાસના ગામોની નોંધ લીધી હતી. ત્યારે આ ગામના સરપંચ દ્વારા એક અનોખી પહેલ છે કે જિલ્લાના તમામ ગામડાઓ એને આ નોંધ લે પહેલ કરવી જોઈએ કે જેથી કોરોના જેવા ભયંકર વાયરસની રક્ષણ મળે અને દેશને વાયરસ મુક્ત બનાવી શકાય.